ફ્રેન્ડ્સ, હેપી મોર્નિંગ માં સ્વાગત છે આપનું. આજે હું છું લો ગાર્ડન માં અને ત્યાં જે લોકો એક્સરસાઇઝ કરી રહ્યા છે એમની સાથે વાત કરીશું. હેલો સર, હેપી મોર્નિંગ. હેપી મોર્નિંગ. કેટલા કલાક ચાલો છો અને રોજ કેટલા મિનિટ માટે ચાલો છો? ઓલમોસ્ટ નિયર બાય 1 અવર. ઓકે, કેટલા ચક્કર લગાવો છો? ઓલમોસ્ટ 8 રાઉન્ડ થઈ જાય. 8 રાઉન્ડ ઓલમોસ્ટ. બસ ગુડ હેલ્થ, એકદમ સારામાં સારી હેલ્થ છે. More than 17 to 18 years. More than 17 to 18 years. So of course, fat નહીં હોગા આપકે બોડી મેં. વૈસે તો નહીં દિખ રહા હૈ અભી તો, ફિર પતા નહીં. વહી તો, બેલી ફેટ નહીં હૈ. અચ્છા, એક ચલને કે ક્યા ક્યા ફાયદે આપકો 17-18 સાલ મેં? બસ હેલ્થ બહોત અચ્છી તરહ સે મેન્ટેન રહેતી હૈ સબસે પહેલે તો. સેકન્ડરી આપકો કોઈ ભી સ્ટ્રેન્જ વગેરે કુછ ભી હૈ તો કમ હોતા હૈ. પ્લસ જો ફ્રેશનેસ બોડી મેં રહેતી હૈ પૂરે દિન, વો ભી કાફી સારી અચ્છી રહેતી હૈ. બાકી તો જો નોર્મલી હોતા હૈ વો સબ. એક મસ્ત મેસેજ હમારે ઓડિયન્સિસ કો દે દીજીએ. બી હેલ્ધી, બી ડુ એક્સરસાઇઝ એવરી ડે ફોર અ ગુડ હેલ્થ એન્ડ અ ગુડ ફ્યુચર. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ સો મચ. હેલો સર, શું નામ છે આપનું? હેપી મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મારું નામ હરદેવસિંહ અનુભા ઝાલા છે અને હું રિટાયર લાઈફ જીવું છું. અચ્છા, રિટાયર્ડ પીઆઈ છો આપ? ના, હેડ કોન્સ્ટેબલ છું રિટાયર્ડ. અચ્છા, ઓકે. અચ્છા, રોજ ચાલો છો અહીંયા? લગભગ 22 વર્ષથી રોજ વોકિંગ કરવા માટે આવું છું. સવાર સાંજ બને, સવારે 7-8 રાઉન્ડ મારું છું, સાંજે 5 રાઉન્ડ મારું છું. પણ આ ચાલવાથી ઘણા ફાયદા થાય છે કે કયા ફાયદા થયા? ડાયાબિટીસ નથી, બ્લડ પ્રેશર નથી. મારે 57 ઉંમર છે પણ છેલ્લા 15-20 વર્ષથી ચાલું છું, કોઈ જાતની દવા લેવાની જરૂર પડતી નથી. સવાર સાંજ વોકિંગ કરવાથી શરીરમાં ઘણા ફાયદા રહે છે, એનાથી કોઈ બીજી અંદર બીમારી કોઈ જાતની આવતી નથી વોકિંગ કરવાથી. અચ્છા, બિલકુલ. તો અમારા જે ઓડિયન્સીસ છે એ લોકો એટલા બધા સજાગ નથી અને આ શો દ્વારા અમે એમને જાગૃત કરીએ છીએ. તો તમે એક મેસેજ આપો અમારા ઓડિયન્સીસ. હું એટલું બધાને કહેવા માગીશ કે તમારી હેલ્થ કોન્શિયસ માટે સવાર સાંજ ભલે તમે 15-20 મિનિટ પણ વોકિંગ દરરોજ ચાલવું જો જરૂરી શરીર માટે, જેનાથી શરીરમાં બીજા જાતના કોઈ પણ જાતના રોગ આવી શકે નહીં અને તમારી હેલ્થ સારામાં સારી રહે. અમે રિટાયર પીઆઈ છું. મારું નામ ગિરીશભાઈ પ્રમ્પટ છે અને હું છેલ્લા નોકરી દરમિયાન બી ચાલતો હતો અને નોકરી ગમે તેટલી હોય પણ મોર્નિંગ વોક કરવાનું કદાચ ચૂકતો નહોતો. મોટા ભાગે મોર્નિંગ વોક ચાલુ જ રાખતો હતો. સર, તમે પીઆઈ હતા અને સ્ટીલ તમે કહો છો કે તમે ચૂકતા નહોતા, કેવી રીતે મેનેજ કરતા હતા? અમે તે મેનેજ કરી લઈએ. સવારે ભલે રાતે મોડું થયું હોય પણ સવારે ઉઠવાનું મેનેજ હું કરી જ લેતો હતો, કારણ કે શરીર તંદુરસ્ત તો જ નોકરી સારી રીતે કરી શકીશું. કેટલા વાગ્યાથી ઉઠીને ચાલતા? હું 5:30 કાયમ ઉઠી જતો અને ચાલવાનું કરતો. હું જ્યાં લો ગાર્ડન તો આવે છે પણ જ્યાં મારી નોકરી હોય, બરોડા હોય, ભાવનગર હોય, ગમે ત્યાં હોય ત્યાં પણ હું ચાલતો તો ખરો. અચ્છા, કેટલા રાઉન્ડ? રાઉન્ડ ઓછામાં 5-6 રાઉન્ડ તો ચાલુ. મોર્નિંગ 1 કલાક તો વોકિંગ કરવાનું જ મારે કાયમ માટે. એટલે લગભગ 2-3 કિલોમીટર? 2-3 કિલોમીટર ઉપર થઈ જતું હતું મારું. અચ્છા, ઓકે. હાલની જે હેલ્થનો જે રેશિયો છે યુવાનોનો અને આજની જે જનરેશન છે એના વિશે શું કહેશો? એના વિશે એ કહું છું કે જો ચાલવાનું નહીં રાખો તો તમારી ઉંમર થતા થતા તમે ચાલી બી નહીં શકો અને તમે ઢળી પડશો, તમારા ટાંટિયા બી કામ કરતા બંધ થઈ જશે. બિલકુલ. અચ્છા, એક મસ્ત મેસેજ આપો અમારા ઓડિયન્સીસને. મસ્ત મેસેજ એ છે કે તમે ચાલવાનું રાખો તો તમારી તંદુરસ્તી સારી રહેશે, તમે પાછળથી કોઈ તકલીફ તમને જીવનમાં આવશે નહીં જલ્દી બને. અને તંદુરસ્તી સારી હશે તો ખોરાક બી લઈ શકશો, સારી રીતે રહી શકશો અને ફેમિલી લાઈફ બી સારું જીવી શકશો. યસ, બિલકુલ. ફેમિલી લાઈફ સારી જીવવા માટે અને આપણી ફેમિલીને એક સારી લાઈફ આપવા માટે આપણી હેલ્થ જો હોવી સારી એ ખૂબ જ જરૂરી છે. હેપી મોર્નિંગ વન્સ અગેન. હેપી મોર્નિંગ. તમારી સાથે એક મસ્ત કપલ છે અને એમની સાથે એમની વાત કરીશું. શું, ક્યાં નામે આપકા? યોગેશ દેસાઈ. ઓકે, કેટલા ટાઈમથી ચાલો છો? સિર્ફ 2 દિન હુએ હૈ. સિર્ફ 2 દિન સે ચલ રહો? અચ્છા, 2 દિન સે એસે ક્યા ખ્યાલ આ ગયા કે ચલના શરૂ કિયા? એસે હમ વી આર પ્લાનિંગ એબ્રોડ તો વહાં પે પાર્કિંગ ઓર વો સબ અલગ થોડા સા ડિસ્ટન્સ રહેતા હૈ, ઉસકી વજહ સે હમને સોચા કે થોડા સા પ્લાન કરતે હૈ તો વોકિંગ કે લિયે હમને વો પ્લાન કિયા. થોડા પ્રેક્ટિસ કર, પ્રેક્ટિસ કર લે તાકે વહાં પે પ્રોબ્લેમ ના પ્રોબ્લેમ. યા યા. અચ્છા, વૈસે ચલને કે ફાયદે તો હૈ આજકલ જો યુથ હૈ વો, ઓર આપકો તો આઈ થિંક ફિટ હો આપ. ઇતની બિના ચલે બિના એક્સરસાઇઝ કેસે ફિટ કેસે હો? નહીં, ઉસમે કે મેરા મેરા બીમારી થા ઉસકી વજહ સે મેં ઇતના વો મેરા બોડી સ્લિમ હો ગયે. અચ્છા, ઓકે. તો આઈ એમ સફરિંગ ફ્રોમ ઇસોફેગસ કેન્સર. ઓ,
सो उसकी वजह से थोड़ा सा बॉडी मेरा वो हो गया है। लेकिन अब चलने से डेफिनेटली अच्छा हो? नहीं, वो दिक्कत नहीं है, वो दिक्कत नहीं है, वो दिक्कत बाय ग्रेस ऑफ गॉड आई एम हियर, आई एम हियर, आई एम हियर, यू आर हियर। ओके, आपका नाम? अंजना। अच्छा अंजना, बड़ा ब्यूटीफुल नाम है आपकी तरह। आप भी दो दिन से ही चल रहे हैं? हाँ। अच्छा, कैसा लग रहा है चलने दो दिन से, कुछ बदला? बदला अच्छा लगता है, घर से बाहर निकलो, वॉक करो, माइंड फ्रेश हो जाता है, मेंटल फ्रेशनेस के लिए जरूरी। आप भी अब्रॉड के लिए प्लान कर रहे हो, आपको अभी तक ऐसा कभी हुआ कि चलना है? अब सिर्फ अब्रॉड के लिए ही आपने प्लान किया और आप चल रहे हो? हाँ। उसके पहले नहीं हुआ? नहीं, गए थे, गए थे, यहाँ पर ही रहते। अच्छा, लेकिन ये हम मैनेज नहीं कर सके। ओके, एक अच्छा सा मस्त वाला मॉर्निंग मैसेज हमारे ऑडियंसेस को दीजिए। बस एक्सरसाइज करो और फिट रहो। थैंक यू सो मच। तो हमारे साथ लेडीज पण छे, अने ब्यूटीफुल लेडीज छे, टू ब्यूटीफुल लेडीज विथ मी। व्हाट इज योर नेम? पूर्वी। ओके। रूपल। ओके पूर्वी, अहीं रोज सवारे कितना टाइम चालो छो? હું ચાર રાઉન્ડ ચાલુ છું, 20 યર્સ, સિન્સ ફ્રોમ 20 યર્સ, ફ્રોમ 20 યર્સ ચાર રાઉન્ડ છો, 20 યર્સથી મેન્ટેન કર્યું છે ચાલવાનું? હા હા, 20 યર્સથી. બહુ ડ્રાસ્ટિક ડિફરન્સીસ થયા છે તમારી લાઈફસ્ટાઈલમાં? હા, ઘણા બધા, એટલે મેં બહુ વાર રિડ્યુસ કર્યું, બહુ વાર ગેઇન કર્યું. અત્યારે શું ચાલુ છે? આઈ થિંક રિડ્યુસ કરવાની થોડી જરૂર છે એટલે. હા ના, એટલે રિડ્યુસ કરેલું છે ત્યારે આવું છે. કેટલું હતું તો મારું? આઈ વોઝ મોર 18 કેજીસ મોર હતું આના કરતા. અત્યારે તો રિડ્યુસ થઈને સારું એવું થઈ ગયું. હા, માત્ર ચાલવાથી, ચાલવાથી અને થોડુંક આપણે ડાયટ કંટ્રોલ, બંને વસ્તુ. પણ ચાલવાનું મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 20 યર્સથી ચાલું છું, એટલે એ ના હોય તો એના વગર આમ ડે આમ બહુ એવો લાગે કે મજા ના આવે, તમને હેવી ફીલ થાય, એવું બધું થાય. વેટ રિડ્યુસ સિવાય ચાલવાથી કયા ફાયદા બીજા થયા? એટલે અત્યાર સુધી મને કોઈ ડિઝીઝ નથી, ટચવુડ પણ એવું નથી, એટલે એ બેનિફિટ હું માનું છું. અને તમારું બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થાય, એટલે તમારે એક્ટિવનેસ પણ તમારી વધી જાય, એટલે ડેઈલી જે રૂટિનમાં મારો જે સ્ટેમિના હોય એ બહુ સારો રહે છે. હા હા. હાય, યુ આર રૂપલ. રૂપલ, ક્યા સિક્રેટ ફંડા હૈ આપકા યે ચલને કે પીછે? નહીં, બસ થોડા સ્ટ્રોંગ માઇન્ડ રખના પડતા હે, આલસુ હોય આપણે, આલસ આ જાતી હે, મગર ખાને કા ભી ઇતના હોતા હે, બહાર જાને કા ઘર મેં ભી ઇતના હોતા હે, મગર સે નો ટુ જંક ફૂડ, અમે એવી વાતો કરીએ છીએ, તમે ભી ખાતા જશો ને એટલે વધી જતું હશે. એટલું બધું કેમ? પણ અત્યારે બહુ હેલ્ધી એના પર આવી ગયા છે, બહુ હેલ્ધી ફૂડ હેબિટ્સ પર આવી ગયા છે અમે બંને. હવે જંક ફૂડ અમે ઓછું કરી કાઢ્યું છે એકદમ. શું ખાવ છો તો સવારે? બસ સૂપ, સલાડ ને બધું, ફ્રૂટ્સ વધારે લઈએ છીએ. સવારનો જે મોર્નિંગનો જે બ્રેકફાસ્ટ છે એ હેલ્ધી હોવો જોઈએ. હા જી, હા જી. એમાં શું કરો છો? બસ ફ્રૂટ્સ, સૂપ પીએ ગરમ, અને ખાખરા, દૂધ કોઈક વાર. અચ્છા, તમે બી રિડ્યુસ કર્યું છે એમની જેમ? હા, 16 કિલો. અચ્છા, એટલે બંનેનું મિશન સેમ છે. વેરી ગુડ, હેપી ટુ સી યુ બોથ. અચ્છા, ડાયટને લઈને તમે વાત કરો છો તો બીજું શું, એટલે ભૂખ લાગતી હશે તો અમુક વખત કંઈક તો બીજું હેલ્ધી હેવી ખાતા હશે? એટલે જવની, એટલે એની રોટલી હોય, અને કઈ બીજું ડાયટ કંટ્રોલ, એટલે હું બધા જે ડાયટિશિયન સજેસ્ટ કરે કે 1 ટીસ્પૂનમાં શાક કરો, દાળ કરો, એવું કશું જ નથી કરતા. જે રૂટીનમાં જે બનતું હોય એ જ ફોલો કરીને એ જ ખાઈએ છે, અને આ ચાલવાનું ને એનું જ ટાઈમ, એ જ ફૂડ સેટ કરીને એનાથી જ રિડ્યુસ કરી નથી કરતા. જીમને નથી અવોઈડ કરીએ છીએ, ખાલી ઓનલી વોકિંગ એન્ડ ડાયટ કંટ્રોલ. અચ્છા, એવું કહેવાય છે કે રાઈસ ખાવ એટલે વધે, તમારો એક્સપિરિયન્સ? ના, એટલે એક સાથે ના ખાવું જોઈએ, કારણ કે અત્યારે જે અમે ડાયટ કરીએ છીએ એમાં રાઈસ બંધ નથી કરતી, પણ અત્યારે મેં રોટલી ખાધી હોય તો પછી 2 કલાક રહીને હું રાઈસ લઉં તો વાંધો નથી એવી રીતના. પણ કોઈ વસ્તુ બંધ કરવા, જેટલું ફૂડ છે એમાં કંઈ ને કંઈ તો ન્યુટ્રિયન્ટ્સ છે જ, એટલે તમે બંધ કરી દો તો એ બધા મળતા બંધ થઈ જાય, એટલે બંધ કંઈ ના કરવું જોઈએ, થોડું ઓછું ક્વોન્ટિટી કરી દેવી જોઈએ. બસ રાઈસ ને વીટ બે સાથે નહીં લેવાના. આજે રાઈસની આઈટમ સવાર સાંજ લઈએ તો વીટ બીજે દિવસે લઈએ, રોટલી કે ભાખરી ફૂલાયેલી શાક ને એવી રીતે. અને દાળ દરરોજ 1 બાઉલ લઈએ, અને વેજીટેબલ્સ વધારે લઈએ છીએ. મસ્ત મેસેજ અમારા ઓડિયન્સીસને મોર્નિંગ પર આપી દો. કીપ વોકિંગ. વોકિંગ, યસ, ચાલવું બહુ જરૂરી છે. સ્માઇલિંગ, બોથ આર વેરી ઇમ્પોર્ટન્ટ. એનાથી ચહેરાનો ચામ. હા હા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.
તો જે રેગ્યુલર વોકર્સ છે અને જે સિન્સિયર વોક કરે છે, સિન્સિયરલી વોક કરે છે, એમની સાથે વાત કરીએ. એમાંના એક છે સ્વાતી. હાય, મોર્નિંગ. હેપી મોર્નિંગ. કેટલે ચક્કર કાટી હૈ આપ ચલતે ચલતે? ઓલમોસ્ટ 6 ટુ 7. 6 ટુ 7 ફ્રોમ હાઉ મેની યર્સ? ઇટ્સ બીન એક્ચ્યુઅલી 8-9 યર્સ, બટ બિફોર ધેટ આઈ યુઝ ટુ કન્ટિન્યુ ઇન માય હોમ ટાઉન. ઓકે, વેર? રાજસ્થાન. રાજસ્થાન. યસ, આઈ એમ મેરીડ હિયર. ઓકે, વેરી ગુડ. તો આઈ થિંક યુ હેવ મેન્ટેન નાઇસલી. થેન્ક યુ વેરી મચ. હાઉ કમ? જસ્ટ વોકિંગ એન્ડ જોગિંગ એવરી ડે એન્ડ મેકિંગ અ એક્સરસાઇઝ રૂટીન. સમટાઇમ્સ જબ છૂટ જાતા હૈ આપકા એક્સરસાઇઝ કરના, તબ તો કભી હુઆ હોગા ના? દો તીન દિન નહીં. મેં પ્લાન કરતી હું કે છૂટતા સે મોર્નિંગ મેં ડેલી મેં કરી લેતી હું. આઈ ડ્રોપ માય ડોટર એન્ડ ધેન આઈ કમ ફોર અ વોક. સો યુ આર અ મોમ? યસ. બડી કેન સે થેન્ક યુ. ઇટ્સ રિયલી વન્ડરફુલ ટુ સી યુ. આવી બી મમ્મી થઈ શકે છે, સ્માર્ટી, વેરી ફિટ અને વેરી બ્યુટિફુલ. ઓકે, તો ચલે સે યે જો હૈ યે સ્કિન ભી બહોત અચ્છી યંગ રહેતી હૈ. ઓર આફ્ટર પ્રેગ્નન્સી આપકો કુછ પ્રોબ્લેમ હુઈ ક્યુંકી પહેલે સે આપ ચલ રહી? પ્રોબ્લેમ ઇન ધ સેન્સ? પ્રોબ્લેમ ઇન ધ સેન્સ એબડોમિનલ પેઇન હો જાતા હૈ, થોડા સ્ટેમિના ચેન્જ હો જાતા હૈ, યુ નો. આઈ થોટ માય બોડી હેડ અ કમ્પ્લીટલી ઓવરગોન ચેન્જીસ અ લોટ. But then I started walking initially like after 3rd month of my pregnancy, and that time also I used to walk every day like till 9th month, and people used to stop and say ki please relax at home, like no, walking is my daily routine. So that so almost 2-3 kilometers. Yeah, 5 kilometers I aim. Oh. And I run marathons also now. વાવ, નાઇસ નાઇસ નાઇસ. ઓકે, બેસ્ટ આપણને એમનાથી પ્રેરણા મળે ચાલવાની, અને જે મમ્મીઝ છે એમના માટે તો ખાસ, એમને જોઈને બિલકુલ એવું થાય કે આપણે પણ આવું આપણી બોડી ફિટ કરી દઈએ આફ્ટર પ્રેગ્નન્સી. નો મેટર એન્ડ નો ઇશ્યુ. ઓકે, પ્રેગ્નન્સી કે બાદ જૈસે સ્ટેમિના આપને બોલા કે ચલતી થી, પ્રોબ્લેમ નહીં આઈ પ્રેગ્નન્સી મેં ચલ રહે સર? આતી થી લેકિન ધીરે ધીરે સ્ટેમિના બિલ્ડ કિયા. ઓકે, મોર્નિંગ સે લાઈક 20 આઈ સ્ટાર્ટ વિથ 20 મિનિટ્સ એન્ડ 30 મિનિટ્સ. Like after pregnancy, like I did with my baby after that. Pregnancy. Yeah, bahut aayi thi. Then I started with yoga. Achha. I couldn't turn myself. My tummy used to like hang. And I was like, oh my God, my body will be back or not. But because I had cesarean. So okay. Everybody used to tell me, no, you can't come again to that shape. Like, no, let me come back. Oh, wow. So it took me like 2 years to come back in shape. And you are now in shape. Thank you. Okay, thank you so much. Give one beautiful one message to our audience. Message: stay fit, stay always smile, stay like Shweta. Swati. Yeah. Happy morning once again. Yeah, thank you. Happy morning. તો સ્વાતિને જોઈને બિલકુલ એવું લાગવું જોઈએ કે આપણે ચાલવું જોઈએ, અને મમ્મી બન્યા પછી પણ આટલી ફિટ બોડી, સિરિયસલી ઇટ્સ વન્ડરફુલ. હેલો ફ્રેન્ડ્સ, આજે હેપી મોર્નિંગમાં અમારી સાથે છે હેલ્થ એક્સપર્ટ અને ન્યુટ્રિશન એક્સપર્ટ ડૉક્ટર શ્રદ્ધા રાજપૂત, જે આપણને બતાવશે ન્યુટ્રિશન વિશે કે સવારે ઉઠીએ તો નાસ્તો કેવો હોવો જોઈએ. આજે જાણકારી મેળવીશું તેમની પાસેથી. હેલો, હેપી મોર્નિંગ. હેલો, હેપી મોર્નિંગ નસરીન, હાઉ આર યુ? ગુડ ગુડ ગુડ, ઓલવેઝ ગુડ. અચ્છા, ન્યુટ્રિશન વિશે અમારા જે દર્શકો છે એમને કહેશું કે સવારે જ્યારે ખાલી પેટો છો શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ? પહેલાં તો હું તમામે તમામ દર્શક મિત્રોને એ કહેવા માગું છું કે જ્યારે આપણે આખી રાત આપણું પેટ ખાલી હોય છે, એટલે જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે જેમ એન્જિનને એટલું સારું ઓઇલ આપીએ તો એન્જિન એટલું સારું કામ કરે, એટલે આપણું એ જે પેટ હોય છે વર્જિન હોય છે એ ટાઈમે બિલકુલ ખાલી હોય છે. એટલે જે સૌથી સારામાં સારા આખા દિવસનું ન્યુટ્રિશન છે, તમારે વહેલી સવારે જ્યારે તમે ઊભા થાઓ ત્યારે તમારા સ્ટમકને આપવું જોઈએ, કારણ કે એ ટાઈમે મેક્સિમમ એબ્સોર્પ્શન એટલે કે શોષવાની શક્તિ હોય છે જે તમારું સ્ટમક શોષી શકે છે. એટલે ઘણા લોકો આપણે કેવું છે કે જેવા મોર્નિંગમાં ઊભા થઈએ એટલે પાણી નહીં પીવાનું, પણ હું તો બધાને પહેલાં એ સલાહ આપું છું કે આખી રાત આપણું પેટ ખાલી હોય છે, આપણે ફાસ્ટ કરીએ છીએ એટલે જ આપણે એને બ્રેક કરીએ છીએ, એટલે એના માટે એને ઇંગ્લિશમાં બ્રેકફાસ્ટ કહેવામાં આવે છે, અને આપણે ગુજરાતીમાં કહીએ તો એને સારો અને સાચો નાસ્તો કરવામાં આવે છે. એટલે સૌથી પહેલાં આપ ઊભા થાઓ તો એક ગ્લાસ પાણી પીઓ. જે લોકો ઓલરેડી એક ગ્લાસ પીએ છે એ લોકો બે ગ્લાસ જેટલું પાણી પી શકે છે, બેથી વધારે પીવાની કોઈ જરૂર નથી. છતાં બી 3 કે 4 પીતા હો તો ઇટ્સ નોટ ધેટ મચ હાર્મફુલ. એટલે સવારે ઉઠો, પહેલાં પાણી પીવો, અને
જો તમે કોઈ દિવસ, બધા એવું કહે છે કે રાત્રે ડ્રાયફ્રૂટ્સ પલાળીને રાખ્યા છે તો વેલ એન્ડ ગુડ, તમે પહેલાં ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો. જો નથી પલાળીને રાખ્યા તો પણ બીવાની કોઈ જરૂર નથી, કોઈ પણ સિઝનલ ફ્રૂટ તમારા ઘરના ફ્રીજમાં તમને મળી જશે. કેળા બી મળી જશે, સફરજન, ચીકુ કોઈ પણ મળી જાય. તો તમે સૌથી પહેલાં એ સિઝનલ ફ્રૂટ્સ ખાલી સ્ટમક ખાઈ લો, બરોબર છે? એટલે તમને એક એનર્જી છે. કેળા એટલા માટે હું સજેસ્ટ કરું છું કારણ કે તમે આખી રાત જે તમે પેટ ખાલી છે ને તરત કેળા ખાઓ છો તો ઇન્સ્ટન્ટ એનર્જી તમને મળી જાય છે. એટલે તમે કેળા ખાઈ લીધા, એ પછી હવે સૌથી વધારે આપણને દુઃખ ગુજરાતીઓને એ થાય કે આપણી ચા, આદુવાળી ચા રહી ગઈ, પીવાની કે નહીં પીવાની? ઓફકોર્સ પીવાની, એમાં કોઈ વાંધો નથી. તમે કેળા ખાઈ લીધા, થોડું ઘરની બહાર વોક કરી લો, થોડા ઘરના કામ કરી લો, છાપું વાંચી લો, થોડું થોડું હલકું હલકું એક્સરસાઇઝ બી કરો, આજુબાજુ ફરી લીધું, બે ત્રણ સીડી ઊંચી નીચી કરી લીધી, એટલું કર્યા પછી જે તમે બ્રેકફાસ્ટ લો, ઓલવેઝ યાદ રાખો કે આ જે જંક ફૂડ છે એ બિલકુલ ખરાબ છે. આપણો જે ગુજરાતી નાસ્તો છે, બટેકા પૌવા, સવારે આપણને ભાખરી બની હોય તો ભાખરી, એની જોડે શાક હોય તો શાક, રોટલો હોય તો રોટલો, રોટલાની જોડે શાક હોય તો શાક, તમે મગ પલાળ્યા હોય, કોઈ બી કઠોળ પલાળ્યું હોય, જે પણ હોય, એ તદ્દન ભારતીય પરંપરાગત ગુજરાતી જ નાસ્તો કરવાની હું તમને સલાહ આપું છું. નો બ્રેડ, નો ટોસ્ટ, નો ખારી, નો બિસ્કિટ, કોઈ પણ બિસ્કિટ નહીં. હા, પાછા પછી એવું ફેન્સી ફેન્સી બિસ્કિટ ના લઈ આવતા કે આમાં તો ઓટ્સ છે ને ઝીરો ફાઈબર છે ને ઝીરો ટ્રાન્સફેટ છે ને આ છે, એવું કશું ભાઈ હોતું નથી. જે પણ છે એ તમારા ઘરના રસોડાની અંદર છે, જે તમારી દાદી બનાવતી હતી, જે તમારી નાની બનાવતી હતી. કંઈ ના હોય તો રાતના પડેલા ભાતની અંદર તમે દૂધ નાખીને, ખાંડ નાખીને, ઇલાયચી નાખીને એ પણ લઈ લેશો, એ પણ સારામાં સારો નાસ્તો જ છે. એટલે મહેરબાની કરીને જે તમે પૈસા છે એ ખાવાની પાછળ બહુ જ તમારે દિમાગથી યુઝ કરવા જોઈએ. એટલે સવારે તમે હવે તમે એ ચિંતા ના કરો કે લંચમાં શું કરશો. તમે જો બે ત્રણ રોટલી ખાઈ શકો, ત્રણ ચાર ભાખરી ખાઈ શકો, સારામાં સારો બે ત્રણ પ્લેટ પૌવા ખાઈ જશો, એક ફ્રૂટ ખાઈ જશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. અને એકદમ પરફેક્ટ પેટ ભરીને તમારે નાસ્તો કરવાનો છે. ખાલી પેટ ઘરની બહાર, કોઈ પણ ઓફિસમાં બાળકોને ના જવા દો. તમે જ્યારે જોઈ રહ્યા છો કે સ્વાઇન ફ્લૂ જે છે, સિઝનલ ફ્લૂ છે, કોને એટેક કરે છે, કોઈ પણ ઇન્ફેક્શન કોને લાગે છે, જે લોકો ઘરેથી ભૂખ્યા પેટ જાય છે એમને એક તો આખો દિવસ રાત્રે 6-7 કલાક ઊંઘતા છે ત્યારે પેટ ખાલી, અને સવારે ફટાફટ પેલી ચા પીને નીકળી ગયા, તો તમારી રોગ પ્રતિકારક શક્તિ બિલકુલ ઝીરો હોય છે. ખરેખર સવારનો નાસ્તો એ સૌથી સારામાં સારો ગુજરાતી ભારતીય પરંપરાગત ખાવો જોઈએ. બિલકુલ બિલકુલ. તો ફ્રેન્ડ્સ, આ ઇમ્પોર્ટન્સ છે અને આપણે પણ ઓલવેઝ સાંભળતા જ હોઈએ છીએ કે સવારનો નાસ્તો કેટલો ઇમ્પોર્ટન્ટ છે આપણા હેલ્થ માટે, આપણી બોડી માટે, એનાથી આપણી જે ઇમ્યુનિટી છે વધે, જેવી રીતે શ્રદ્ધાબેને બતાવ્યું. અચ્છા શ્રદ્ધાબેન, એક વસ્તુ બીજી એ બતાવશો કે જે મોટેરા છે એમના માટે, કે એજ ડિફર કરે છે નાસ્તામાં, કે કોઈને હજમ ના થતું હોય? એ છે નસરીન, એમાં કેવું હોય છે કે સપોઝ તમારી જેમ થોડી એજ થતી જાય તો પાચન શક્તિ નબળી પડી જાય છે. એટલે જ મેં તમને કીધું ને કે જે ભાત પડ્યા છે તો ભાત થોડા હલકા હોય છે, સુપાચ્યો હોય છે, એમને ભાખરી કે એમાં મોણ હોય છે. તો થોડું આપણે છે ને એક વસ્તુ યાદ રાખવાની કે જેટલા નાના બાળકો છે ને, તમે આપણે એમને શા માટે કહીએ છીએ કે એને હલવો ખવડાવો, એને સુખડી ખવડાવો, કારણ કે નાના બાળકનું પેટ નાનું ભરાઈ જાય. હવે તમે એને ફાલતુ વસ્તુ ખવડાવો, એનું પેટ ભરાઈ જાય, પછી ન્યુટ્રિશન ના ખાય. પણ સુખડી કે શીરો જે આપણો હોય ને, એની અંદર પરંપરાગત ઘી, પછી આપણો લોટ હોય અને અન્ય પહેલાં આપણા ડ્રાયફ્રૂટ્સ હોય. એટલે નાનું બાળક એક બે ચમચી ખાય ને, પણ એટલું ચંકમાં એનું ન્યુટ્રિશન જતું રહે અને એને આખો દિવસ સારી રીતે મળે. હવે એ જ પાચન શક્તિ જ્યારે જેમ જેમ ઉંમર થતી જાય, એટલે એ થોડી નબળી થતી જાય, તો એવા લોકો માટે જે આપણે આહાર કહીએ છીએ, એમાં ખીચડી આવી જાય છે, સવારે તમે પૌવા આવી જાય છે, ઉપમા આવી જાય છે, ઇડલી આવી જાય છે. અચ્છા, અમુક લોકોને માઇગ્રેન કે એવું હોય તો ફર્મેન્ટેશનવાળું એ લોકો અવોઇડ કરતા હોય છે, તો એમના માટે જે છે કે બેસ્ટ છે કે જે આપણા પરાઠા છે, દહીં છે, તમે દહીં લઈ શકો છો, દહીં ભાખરી, દહીં રોટલી, દહીં અને ભાત લઈ શકો છો. અમુક રિજનના લોકો, જેમ પંજાબી લોકો ખાસ કરીને પરાઠા બહુ બનાવતા હોય છે, અને આપણે બી એવું છે કે થેપલા ને એ બધું બનાવતા જ હોય છે, અને થેપલાની અંદર બહુ સારું એટલા માટે હોય છે કે મેથી ના હોય તો પણ કોથમીર તો ઓલવેઝ બારે માસ હોય, તો તમે લોટની અંદર સવારે કોથમીર છે, મરચું છે, એવું નાખી અને એ બી દહીં અને એવું હલકું સુપાચ્ય ખાઈ શકો છો, જે લોકોની એજ થોડી વધારે છે. ઓકે ઓકે. અચ્છા, તો એજ રિલેટેડ પણ આ વસ્તુ છે કે આપણે એની પણ વસ્તુ, એ વસ્તુની પણ ધ્યાન રાખવું જોઈએ. અચ્છા, અમુક લોકો ગરમ પાણી પીતા હોય છે સવારે ઉઠીને, હુંફાણો પાણી પીતા હોય છે, કે છે એનાથી ફેટ કપાય છે એટલે ચરબી ઘટે છે. નસરીન, હુંફાળું પાણી પીવું જોઈએ એમાં ના નથી, પણ તમે રૂમ ટેમ્પરેચર પાણી ઓલવેઝ પીઓ. જો આપણે ફ્રીજની પ્રથા હતી જ નહીં, આપણે તો માટલાનું પાણી પીતા હતા, અને જે માટીનું માટલું છે એટલું ટેમ્પરેચર મેન્ટેન કરે કે જે આપણા ઓર્ગન્સને, સ્ટમકને જોઈએ. વધારે પડતું ઠંડુ પાણી એ યોગ્ય નથી. એટલે હું તો બારે માસ માટલાનું કે જે આપણું રૂમ ટેમ્પરેચર વોટર આવે છે એ જ પીઉં છું. અને સલાહ, અમુક લોકો જે હુંફાળું પાણી સવારે સવારમાં હુંફાળું પાણી પીએ અને પછી આખો દિવસ ફ્રીજની ઠંડા ઠંડા બોટલ પીવે, એટલે એ કોઈ મતલબ નથી. જો તમારે કોઈ પણ
પણ પ્રેક્ટિસિસ કરવી છે તો એ આઈડિયલ પ્રેક્ટિસિસ કરો. રૂમ ટેમ્પરેચર તો પછી આખો દિવસ રૂમ ટેમ્પરેચરનું જ પાણી પીવો. હુંફાળું પાણી સવારે પીવું એ ખરાબ નથી. તમે સહેજ હુંફાળું લ્યુકવોર્મ વોટર પી શકો છો. ઓકે, એટલે એનાથી ચરબી ઘટે છે એ વાત કેટલી હદે સાચી? અનસરી ચરબી ઘટે છે એ આખી વસ્તુ જ આખી બધા માનસ પટલમાં ખોટી છે કે ચરબી ઘટી જાય. ચરબી ક્યારે ઘટે? જ્યારે તમે જંક ફૂડ ના લો. આજના જમાનામાં તમે જુઓ કે સવારે હુંફાળું પાણી પી લીધું અને પછી તમે નાસ્તામાં સેન્ડવિચ લઈ લો પછી કોઈ મતલબ જ નથી. તમે બિસ્કિટ ખાઈ લો તો મતલબ જ નથી. તમે પિઝા ખાઈ લો પછી કોઈ મતલબ જ નથી. તમે મેગી ખાઈ લો, પાસ્તા ખાઈ લો. હવે હું તમને ખાલી બ્રાન્ડના નામ નહીં લેવા માંગુ નહીં, તે ખરાબ લાગશે, પણ હું તમને ખાલી એટલું જ કહું છું કે તમે કોઈ પણ નૂડલ્સ છે એને તમે ડબ્બામાં રાખો અને 3 મહિના પછી તમે જુઓ તે નૂડલ્સ બગડે છે કદી? જેની અંદર જંક કે કેમિકલ યુઝ થયું છે એટલા માટે વસ્તુ બગડતી નથી. તો 2 મિનિટમાં કશું નથી બનતું. આપણે ખાવાની પાછળ એક ખાવું એક આપણે રિચ્યુઅલ્સ છે, એ સારી વસ્તુ છે. આપણે સારામાં સારો હેલ્ધી ખોરાક બનાવવો જોઈએ અને વી શુડ ડિસ્કસ કે સવારે શું નાસ્તો કરવો જોઈએ. ઘરના બધા લોકોએ રાત્રે ડિસ્કસ કરવું જ જોઈએ કે આપણે સવારે મુઠિયા ખાવા છે. જો મુઠિયા કેટલો સારો ખોરાક છે, મેં યાદ આવ્યું મને કે ભાઈ એની અંદર તમે લોટ્સ ઓફ વેજીટેબલ નાખી શકો છો, બરોબર છે. એટલે રાત્રે તમારી પાસે જો તમારો જે દાળ બચી ગઈ છે કે જે તમારા ચોખા બચી ગયા છે એનું બી તમે સવારે લોટની અંદર ફટાફટ કોબીજ કેવું છીણીને વરાળથી બાફી દો એટલે મુઠિયા બી સારા થઈ ગયા રેડી. એટલે એ બધી જ વસ્તુ છે આપણા કિચનમાં છે. ક્યાંય બી આપણે સવારે હોશકોશ કરીને બહાર જઈને બધું ખરીદવાની જરૂર નથી. તમે તમારા જે પૈસા છે એનો યુઝ કરો મેક્સિમમ સારામાં સારું ન્યુટ્રિશન લેવા માટે. યસ યસ, વેરી ગુડ. તો કેમ કે હમણાં એવી લાઇફસ્ટાઈલ થઈ ગઈ છે, આપણી ફાસ્ટ લાઇફસ્ટાઈલ થઈ ગઈ છે, એટલે લોકો જંક ફૂડ બહુ ખાઈ રહ્યા છે. ઓફિસમાં ટાઈમ નહીં મળ્યો, ટિફિન નહીં લાયા એટલે બહારથી સેન્ડવિચ ઓર્ડર કરી દીધી. અને હું એવું કહેવા માંગુ છું કે છેલ્લે તમને કંઈ ના મળે ને તો રોટલી અને ગોળ. ગોળમાં બી હું નસરીને એવું કહીશ કે તમે કાળો ગોળ યુઝ કરો. યલો ગોળ બહુ મોટા પ્રમાણમાં યુઝ થતો હોય છે ગુજરાતની અંદર. ગુજરાત સિવાય લોકો બહાર કાળો ગોળ જ ખાતો હોય છે, પણ તમને ખબર છે કે એને યલો કરવામાં કેટલી બધી પ્રોસીજર્સ યુઝ થાય છે. તો છેવટે કંઈ ના હોય તો રોટલીના ભૂક્કાની અંદર ગોળ અને ઘી, અને પ્લીઝ ઘી ખાઓ. હવે આ એક ગેરમાન્યતા થઈ ગઈ છે કે ઘી ન ખાવું જોઈએ. હું તમને એ જ કહું છું કે ચોખ્ખું જે ગાયનું ઘી છે એ રેગ્યુલર 3 ચમચી આપણા શરીરમાં જવું જ જોઈએ, બરોબર છે. એટલે સવારે તમને કશું જ ના મળે તો રાતની રોટલી જે છે એનો ભૂક્કો કરી એમાં દેશી ગોળ નાખી એમાં ઘી નાખીને બી તમે ખાઈ શકો છો. તમે બાળકોને એ લંચ બોક્સમાં આપી બી શકો છો. એટલે આ ઘણી બધી વસ્તુ છે કે આપણે ક્યાંય બહાર બહુ જવાની જરૂર નથી. અને ગોળની અંદર શું હોય છે કે આપણી આંતરિક અશુદ્ધિઓનો નાશ કરે છે. એટલે જે તમારા યુરિન સિસ્ટમ છે કે જે આપણે મળ ત્યાગ કરીએ છીએ એમાં આ બધી અશુદ્ધિઓ જતી રહે છે. એટલે ગોળનું સેવન બી તમે 12 માસ એક ચોક્કસ પ્રમાણમાં 2 ચમચી કાળો ગોળ છે ખાઈ શકો છો. એ પણ હેલ્થ માટે સારું છે અને એના લીધે આપણને એનિમિયા સામે બી રક્ષણ મળે છે. યસ યસ, વેરી ગુડ. તો જેવી રીતે ડૉક્ટર શ્રદ્ધા રાજપૂતે આજે ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્સ આજે આપણને આપી છે, બિલકુલ આવી જ ટિપ્સ સાથે કાલે ફરી થશે મુલાકાત. થેન્ક યુ સો મચ ડૉક્ટર. થેન્ક યુ સો મચ નસરીન. તો નેક્સ્ટ એપિસોડમાં એટલે કે કાલે ફરી થશે આપ સાથે મુલાકાત નવી જાણકારી સાથે. ત્યાં સુધી રજા આપશો. બાય બાય, ટેક કેર એન્ડ ગુડ મોર્નિંગ.